द्वारकामां पूर्व धारासभ्य પબુભા માણેકે મોરારી બાપુ સાથે કરેલા અસભ્યતા ભર્યા વર્તનને લઈને આહીર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આ મુદ્દાને લઈને આહીર સમાજના યુવાન સંજયભાઈ ચેતરિયા કાળો વાવટો લઈને પદયાત્રા કરી દ્વારકા જશે અને ત્યાં પબુભા માણેકના ઘર સામે કાળો વાવટો ફરકાવશે. પ્રખર રામાયણી મોરારી બાપુએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અંગે ટિપ્પણીને લઈને જબરો વિવાદ થયો હતો અને ખાસ કરીને આહીર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ મુદ્દાને લઈને મોરારી બાપુ દ્વારકા ગયા હતા. એ સમયે પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ સાથે અસભ્યતા ભર્યું વર્તન કર્યું હતું. આ મુદ્દે આહીર સમાજે પબુભા માણેક સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આહીર સમાજના યુવાન સંજયભાઈ ચેતરિયાએ બોડીદળથી દ્વારકા સુધી પદયાત્રા કરી અને પબુભા માણેકના ઘર સામે કાળો ઝંડો ફરકાવીને વિરોધ વ્યક્ત કરવાનો નિર્ણય કર્યો છે. સંજયભાઈ ચેતરિયા પગપાળા જ્યારે પોરબંદર ખાતે આવી પહોંચ્યા ત્યારે તેમણે સુદામા મંદિરની મુલાકાત લીધી હતી અને પબુભાએ મોરારી બાપુ સાથે કરેલા અસભ્યતા ભર્યા વર્તનને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ આહીર સંજય ચતરિયા છે. આજથી લગભગ એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે ત્યારે મોરારી બાપુ માટેની અમારા આહીર સમાજના લોકો અને અમે પોતે લડાઈ કરતા હતા કે જેણે કૃષ્ણ પરમાત્માનું અને બલરામ ભગવાનનું અપમાન કર્યું હતું. ત્યારે હું અનશન ઉપર બેઠો હતો દ્વારકા ચંદ્રભાગા માતાજીના મંદિરે. ત્યારે અનશનના અમારા ચોથા દિવસે મોરારી બાપુ ત્યાં દ્વારકા આવ્યા હતા અને એમની સાથે અમારા સમાજના આગેવાનો હતા. જ્યારે એ આહીર સમાજની અને સનાતન ધર્મની માફી માંગવા માટે મોરારી બાપુ બેઠા ત્યારે અચાનક જ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક ત્યાં આવી ગયા અને એક અલગ પ્રકારથી એણે દરવાજાને જોરથી હાથ માર્યા અને ત્યાં આવીને કહ્યું કે મોરારી બારે નીકળ અને આહીર સમાજના દરેક આગેવાનોને કીધું કે બધા બારે નીકળે. ત્યારે જે મોરારી બાપુ આવ્યા હતા એ આહીરોના આશરે આવ્યા હતા અને આહીરોએ આશરા ધર્મ માટે પોતાના દીકરાઓના બલિદાનો આપ્યા છે. આહીરોએ આશરા ધર્મ માટે પોતે ખુદ બલિદાનો આપી દીધા છે અને ઘણા આહીરના સુરવીરોએ બલિદાનો આપ્યા છે. ત્યારે અમને અંદરથી બહુ જ દુઃખ થયું છે. એના માટે મારી શાસ્ત્રોક્ત રીતેની આ સત્યાગ્રહ આંદોલન ચાલુ છે. હું પોરબંદરથી 200 કિલોમીટર દૂર બોડીદળથી ચાલીને આવું છું જ્યાં અમારા દેવાજ બાપાનું બોદરનું મંદિર છે અને હજી હું 135-140 કિલોમીટર દૂર પબુભા માણેકનું જે ઘર છે ત્યાં શાસ્ત્રોક્ત રીતે હું કાળો ઝંડો લઈને નીકળો છું અને એના ઘરની સામે કાળો ઝંડો મારી અને અમારું વિરોધ પ્રદર્શન કરી રહ્યો છું.